કડોદરા ચોરસ્તા પાસે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે કરોડોના ખર્ચે બની રહેલા અંડરપાસના લાભ પહેલા પ્રજાજનોને ભારે મુસીબતમાંથી પસાર થવું પડી રહ્યું છે. કડોદરા ચોરસ્તા ખાતે ચોમેર બેરિકેડ મૂકી જમીનમાં ડ્રિલિંગ કરી બીમ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં કડોદરા ચોરસ્તા ખાતે જ મુખ્ય રોડ પર ડ્રેનેજ લાઇનમાં ભંગાણ પડતા એક તરફના રસ્તા પર ગટરના પાણી ફરી વળ્યા છે. 110 કરોડના ખર્ચે નિર્માણ થયેલા અંડરપાસના કામકાજમાં કડોદરા ચોરસ્તા પર આવેલા પેટ્રોલ પંપની બાજુએ ડ્રિલિંગ કરતી વેળાએ ડ્રેનેજ લાઇનમાં ભંગાણ પડતા ડ્રેનેજ લાઇન ઉભરાઈ હતી, જે કારણે કડોદરા મુખ્ય રસ્તા પર ગટરિયા પાણી ફરી વળ્યા હતા. કડોદરા ચોરસ્તા પરથી પસાર થતી વખતે પહેલા જ રસ્તા બેરિકેડના કારણે રસ્તા સાંકડો થવાની ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. વળી રસ્તા પર ગટરિયા પાણી અને લાઇટના અભાવે ફેલાયેલા અંધકારે કડોદરા ચોરસ્તાની સ્થિતિ બદલી નાખી છે. કોન્ટ્રાક્ટ સમસ્યાનો યોગ્ય નિકાલ વહેલી તકે આવે અને કામ પણ શરૂ રહે તેવી લોક માંગ ઉઠી છે.